રેડી સ્ટાર્ટ આજે આપણે કટોકટીનું એક વર્ષ પૂરું કરીએ છીએ આ સમય દરમિયાન લોકોના જીવનમાં મોટા પરિવર્તનો આવ્યા છે સર્વત્ર અનુશાસન અને સમર્પણની ભાવનાના દર્શન થાય છે વર્ષ દરમિયાન સરકાર દ્વારા લેવાયેલા શ્રેણીબદ્ધ પગલાંથી નક્કર લાભો અને ફાયદાઓ હાંસલ થયા છે કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ એ ભૂતકાળની બાબત બની ગઈ છે ચીજવસ્તુઓની તંગી અદ્રશ્ય થઈ ગઈ છે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે જીવન જરૂરિયાતની ચીજોના ભાવ નીચા લાવવામાં આવ્યા છે સમગ્ર અર્થતંત્ર ગતિશીલ બન્યું છે આજે આપણા દેશમાં તમામ વર્ગના લોકો અને ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ જનતા સારી રીતે જીવન જીવવા શક્તિમાન બનેલ છે જાહેરાત બાદ તરત જ આપણા યુવાન અને ઉત્સાહી વડાપ્રધાન શ્રીએ જે વીસ મુદ્દાઓનો આર્થિક કાર્યક્રમ આપ્યો તેના પરિણામે રાષ્ટ્રના આર્થિક અને સામાજિક જીવનમાં આ બધો સુધારો થઈ શક્યો છે આ કાર્યક્રમના પરિણામે મુખ્યત્વે નબળા વર્ગના લોકોની સ્થિતિમાં સારો એવો સુધારો થયો છે આજે દુનિયામાં વધુ શાંતિ અને શિસ્ત આવ્યા છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણી સ્થિતિ વધુ સંગીન બની છે આપણે હવે શ્રદ્ધાવંત જનતાનું એક રાષ્ટ્ર બનાવી શકીએ છીએ આપણા દેશની જનતા દેશની પ્રગતિ માટે સંનિષ્ઠ અને સખત પરિશ્રમ કરે છે કટોકટીનું વર્ષ એ મહાન રાષ્ટ્રીય પુરુષાર્થ અને ધ્યેય સિદ્ધિનું વર્ષ છે આમ છતાં આપણી સિદ્ધિઓથી આપણે સંતોષ માનીને બેસી રહેવાનું નથી હજી આપણે ઘણી લાંબી મજલ આપવાની છે આજે સમાહમાં સુલે શાંતિ અને સુવ્યવસ્થાનું વાતાવરણ પ્રવર્તે છે આ વાતાવરણ રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવા અત્યંત સાનુકૂળ છે એટલે આપણે સૌ આ વાતાવરણમાં અનુશાસન અને સમર્પણની ભાવનાથી ખભે ખભા મિલાવીને કામ કરવાનું તેમજ દેશને હજુ વધુ ઉન્નત શિખરોએ લઈ જવાનો નિર્ધાર કરી સ્ટોપ